જીવ બચાવી ઘરમાંથી ભાગ્યા મહાકાય મગરો નજર સામે ફરતા વિશ્વામિત્રી નદીના વધતા પાણીથી આખી રાત ભૂખ્યા પેટે જાગ્યા વડોદરાના પૂરગ્રસ્ત લોકો વડોદરા શહેરમાં ગઈકાલે પડેલા તેર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદે વડોદરાની તસવીર બદલી નાખી છે હાલમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે આજે બીજા દિવસે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે આ વિશ્વામિત્રી નદીમાં વધુ વસવાટ કરે છે જેના પગલે કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ પૂરના પાણીનો ડર અને બીજી તરફ મગરો આવી જવાનો ડર આ બંને વચ્ચે લોકોએ આખી રાત બેસીને વિતાવી છે ઘણા લોકોએ રાતથી જ પોતાનું સામાન ઉપરના માળે અથવા તો અન્ય જગ્યાઓએ ખસેડવાની શરૂઆત કરી દીધી છે તો આજે પણ કેટલાક લોકો પોતાનું સામાન શિફ્ટ કરી રહ્યા છે વડોદરા શહેરના નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે આ ઉપરાંત ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ પણ તૂટી ગયા છે આ ઉપરાંત વડોદરા શહેરના વુડા સર્કલ પાસે આખી ટ્રક ઘૂસી જાય એવડો મોટો ભૂવો પણ પડી ગયો છે ગઈકાલે શહેરમાં ઘુસેલા પાણી અનેક વિસ્તારોમાં ઉતર્યા નથી ત્યારે વડોદરા શહેર હવે પૂર સંકટ છે જેના પગલે વિશ્વામિત્રી નદીના કાંઠાના વિસ્તારોમાં પાણી શરૂઆત થઈ ગઈ છે છે વડોદરાના પરશુરામ ભટ્ટો જલારામનગર કલ્યાણનગર અને કમાટીપુરા સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા ખાલી ચુપ્પડ પટ્ટી નહીં પરંતુ બંગલોમાં પણ પાણી ઘૂસી શકે છે વડોદરાના સમાસાવલી રોડ પર આવેલા સિદ્ધાર્થ બંગલોમાં હજી પાણી ઘૂસ્યા નથી પરંતુ વિશ્વામિત્રી નદીની સપાટી વધશે તો સિદ્ધાર્થ બંગલોમાં પણ પાણી ઘૂસી શકે છે